नमस्कार, आप જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ. આપની સાથે હું છું ઝરણા. કોરોના મહામારીમાં ભવ્ય લોક ડાયરો યોજાયો. જૂનાગઢમાં લોક ડાયરામાં લોકોની ભારે ભીડ સાથે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું. પોરબંદરના સાંસદ રમેશ ધડુક તેમજ કેબિનેટ મંત્રીના પુત્ર રાજ ચાવડા પણ તેમાં ઉપસ્થિત રહ્યા. કેબિનેટ મંત્રીનો મત વિસ્તાર જ્યાં લોક ડાયરો યોજાયો હતો, માણાવદરના ભાલેચડા ગામે 30 માર્ચના રોજ આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાલેચડા ગામે બાલા હનુમાન મંદિર અને બાપા સીતારામ ગૌશાળા આયોજિત આ લોક ડાયરો હતો. અહીં લોક ડાયરામાં ગીતા રબારી, અર્જુન આહિર, દેવરાજ ગઢવી સહિતના કલાકારોએ હાજરી આપી હતી. લોક ડાયરાના મંચ પરથી કલાકારે ચૂંટણી જીતેલા ઉમેદવારોને જાહેરમાં બિરદાવ્યા હતા. તો અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારે કોરોના કાળમાં આ ડાયરો કરવાની પરવાનગી આ કલાકારોને અને આયોજકોને આપી કોણે. જૂનાગઢના ભાલેચડામાં આ લોક ડાયરો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી. સવાલ અહીં એ થઈ રહ્યો છે કે આટલી મોટી સંખ્યામાં એક સ્થળ પર ભીડ એકઠી થઈ અહીં સ્પીકર પણ મૂકવામાં આવ્યા હશે અને વાજતે ગાજતે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હશે, ત્યારે શું આ બાબતે તંત્ર અને પોલીસને કોઈ જ જાણ ન થઈ આ પ્રકારે કોરોનામાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા નામી કલાકારો જે છે તેઓએ હાજરી આપી. તે છતાં પણ સવાલ એ છે કે શું તંત્ર નિંદ્રાધીન હતું, પોલીસ શું સૂઈ રહી હતી? કારણ કે આ પ્રકારે ડાયરાનું આયોજન થવું, મોટી સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત રહેવા, તે છતાં પણ તંત્રને કાને કાન આ વાતની ખબર ન પડી કે પછી જાણી જોઈને આ ડાયરાને અવગણવામાં આવ્યો. અહીં કલાકારોએ બેફામ બનીને ગીતો ગાયા અને લોકોએ પણ આ ડાયરાને માણ્યો. આ અંગે વધુ માહિતી અમારા સંવાદદાતા અતુલ વ્યાસ પાસેથી મેળવીએ. અતુલ, આ ડાયરાના આયોજનનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. 30 માર્ચે આ ડાયરો આયોજિત થયો હતો તેવી ખબર સામે આવી રહી છે. જાણવા માંગે છું કે આખરે આ ડાયરાનું આયોજન કઈ રીતે કરવામાં આવ્યું હતું અને તેમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યું હતું? આપણે ચોખ્ખું જણાવી દઉં કે જે રીતે ડાયરાનું આયોજન કરવામાં માણાવદર તાલુકાનું ભાલચડા ગામ છે ત્યાં બાલા હનુમાનના લાભાર્થે આ ડાયરો આયોજિત કરવામાં આવ્યું હતું તેવું સામે આવ્યું છે. અને જોવા જઈએ તો આપણા જે કેબિનેટ મંત્રી છે, જે પ્રવાસન મંત્રી છે જવાહર ચાવડા, તેનો આ મત વિસ્તાર ગણવામાં આવે છે. અને હાલ જે જોવામાં આવે તો જે હજારોની સંખ્યામાં મેદની છે એ ઉપસ્થિત થઈ હતી. ગીતા રબારી અને તેની સાચી કલાકારો છે તે આ ડાયરાની મોજ વળાવી હતી. અને જે ડાયરાનું એન્કરિંગ કરી રહ્યા હતા, જે ડાયરાની મોજ કરાયા હતા, તે એન્કરે પણ એવું જણાવ્યું હતું કે હાલ જે કાર્યકરો છે, જે ભાજપના નેતા છે, તેને પણ કોરોનાનો કોઈ ડર નથી તેવું કહેતા જે છે હાજર મોજું ફરી વળ્યું હતું. બીજી તરફ પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ આવી ડાયરો જે છે તેની કોઈ પણ પ્રકારની મંજૂરી માણાવદર પોલીસ સ્ટેશનમાંથી લેવામાં આવી નહોતી તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. જ્યારે આ ડાયરો છે તે બાલા હનુમાનના લાભાર્થી કે ક્યાં પ્રાણોશ્રી ઉત્પન્ન હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. પણ જે રીતે મેદની ઉપસ્થિત થઈ છે, સોશિયલ ડિસ્ટન્સ નથી, માસ્કની કોઈ પણ વ્યક્તિ છે તે માસ્ક પહેરેલું નજરે પડતું નથી. જ્યારે પોરબંદરના સાંસદ છે રમેશ ધડુક સાથે કેબિનેટ મંત્રીના પુત્ર પણ હાજર હોવાનું હાલ સામે આવી રહ્યું છે, ત્યારે લોકોમાં પણ એક સવાલ ઉભો થાય છે કે સામાન્ય લોકો માટે કાયદો છે ત્યારે આવા ડાયરા કરનારાઓમાં અને એમાં ખાસ કરીને જે ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા છે તેને કોઈ કોરોનાનો ડર નથી, અથવા તો તે લોકો છે તે આજે કોરોના ગાઈડલાઈન છે તેનો ઉલાળીઓ કરી રહ્યા છે. જી જરા બિલકુલ અતુલ, જે પ્રકારે આમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે અને જે પ્રકારે જાણીતા નામી કલાકારો અહીં હાજર છે, તે પ્રકારે આ આયોજન ખૂબ જ મોટા પાયે કરવામાં આવ્યું હશે. આયોજક કોણ હતો તે વિશે કોઈ જાણકારી સામે આવી છે ખરી? આપણે ચોખ્ખું કે જે રીતે આમંત્રણ કાળમાં આપણે જોવા જઈએ તો તેમાં જે આમંત્રિતો છે તેમાં જે નિમંત્રક તરીકે છે કે બાલા હનુમાન જે કઈ છે તેના જે સેવકગણ છે તેવું સામે આવી રહ્યું છે. હાલ તેમાં કોઈના નામ પણ નથી આવ્યા. માત્ર ને માત્ર આ ડાયરાનું આયોજન અવડું મોટું જયારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એક વાત ચોક્કસ સામે આવે છે કે આ ઉચિંતું આયોજન કરવામાં નહીં આવ્યું હોય. આના પહેલા ઘણા દિવસો પહેલા આવા મોટા ડાયરાની તૈયારીઓ પણ કરવામાં આવી હોય છે. જયારે આવા ડાયરાઓ છે ત્યારે આયોજિત થતા હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જયારે ઉપસ્થિત થયા છે. બીજી તરફ જોવા જઈએ તો જે આ ડાયરાનું જે આમંત્રણ કાર્ડ છે તેમાં પણ જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે તે દિનેશ ખટારિયાને દર્શાવવામાં છે. હકીકતે દિનેશ ખટારિયાના જે પત્ની છે શાંતાબેન ખટારિયા તે જિલ્લા પંચાયતના પ્રમુખ છે. આમ ક્યાંક ને ક્યાંક તમે જોવા જઈએ તો આ ડાયરાના હિસાબે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓને ખુશ કરવાનો પણ એક હાલ પ્રયાસ થઈ રહ્યો છે તેવું પણ સામે આવી રહ્યું છે. જી સર, બિલકુલ અતુલ, શું અહીં કોઈ સ્થાનિક ભાજપના નેતાઓ હાજર હતા ખરા આ કાર્યક્રમમાં, તેને લઈને કોઈ જાણકારી સામે આવી છે? જે ડાયરાના જે વિડીયો સામે આવ્યો છે 30 તારીખે તે ડાયરો આ યોજાયો હતો, મોડી રાત સુધી ડાયરો ચાલ્યો હતો તેવું પણ સામે આવ્યું છે. આમે તમે જો તપાસ કરો જે સૌરાષ્ટ્રની પરંપરા છે તેમાં જોવા જઈએ તો ડાયરો મોડી રાત સુધી
शुरू थे ने वेली सवार सुधी चले है। जयरे हाल भाजपा क्या नेता हाजर था महावदर विस्तार पर एक चौक्स समावेश के जे रीते नाम बोलवा है पोरबंदर सांसद है रमेश धड़ूक और कैबिनेट मंत्री पुत्र नाम बोलवा है साथ नामी अनाम संतो नाम ले जयरे एक चौक्स बात सामने से कि आम क्या जिला भाजपा कार्यकर्ता के होद्देदारों उपस्थित होके अथवा माणावदर भाजपा कार्यकरो उपस्थित हो सके। जी जरा बिल्कुल आ कार्यक्रम में लेने कोई फरियाद नोंधावाई छे खरी अतुल मंजूरी ले मास्क नाम दंडो पचाड़ी हजारों रूपया उभरा उखाणी करे तेरे आवा मसमोटा डायरा पर पोलिस तो ध्यान केम नहीं दी एक मोटो सवाल है अथवा तो आवा मोटा डायरा अत्यारे भाजपा विचारे के भाजपा माथाओ ज्यां हाजर हो त्यारे पुलिस पर मुख प्रेक्षक बनी ने उभी रही हो चित्र पर सामे आवे छे पर हाल कोई फरियाद आ बाबत थई नथी आवता दिवसों में फरियाद थाय तो लवाई नहीं जी बिल्कुल आ प्रकार नो कार्यक्रम आयोजित थयो हतो अतुल तेनो वीडियो क्यारे सोशल मीडिया में बहार आव्यो जी आपने चौकस के 30 तारीखे जे आ डायरा नु आयोजन थयो हतो ते आजे जयरे 5 तारीख थवा जाय छे त्यारे आ वीडियो छे ते वायरल थयो छे अने आ वीडियो वायरल थवा पाछळनु जे कारण हतुं सोशियल मीडिया मां जे वीडियो वायरल थयो छे तेमां पण एक पब्लिक नो रोष जोवा मळ्यो लोको नो रोष जोवा मळी रह्यो छे के सामान्य लोको माटे ज आ कोरोना नी गाइडलाइन होय छे मास्क नु होय छे सोशियल डिस्टन्स नु होय छे त्यारे आवा डायराओ जे उपस्थित करो तो डायराओ नु आयोजन करवामां आवे छे त्यारे आ लोको कई रीते आनु आयोजन करता होय अने एक वात तो त्यां सुधी छे के आवडा मोटा आयोजन नी परमिशन पण लेवामां आवी नथी त्यारे आ जे नेताओ छे तेने कोई नो डर नथी अने एम पण सांभळवा मळ्यु हतुं के जे डायरा माथी जे छे एंकर छे ते बोलता हता के आ लोको ने कोरोना नो कोई भय नथी एम करीने तेने साबची पण आपवामां आवी हती त्यारे छे ते ढाके नु મોજુક ફરી ગયું હતું આમાં સોશિયલ મીડિયા માં વાયરલ થતા આ ડાયરા નું રીઝલ વાયરલ થતા લોકો માં અનેક પ્રશ્નો ઉભા થયા છે જે જરણા જી બિલકુલ અતુલ આપ જોડાયેલા રહેશો તો દર્શકો ને બતાવી દઈએ કે કોરોના કાળ માં लोगों ने के पछी नेताओं ने कोरोना नो कोई डर नहीं तेवुं लागी रह्युं छे कारण के जे प्रकारे जूनागढ़ में आ लोक डायरो आयोजित करवामां आवे छे सवाल ए थई रह्यो छे कि आटली मोटी संख्या में लोक डायरो आयोजित कोनी परवानगी साथे करवामां आव्यो अने आ प्रकारे लोक डायरो आयोजित थया बाद पण हजी सुधी पोलीस द्वारा कोई कार्यवाही केम नथी करवामां आवी कारण के जे तस्वीरो सामे आवी रही छे तेमां स्पष्ट देखाई रह्युं छे के जे लोको आ डायरा में एकत्रित थया छे पहला तो सौथी पहला हजारों की संख्या में लोग अहीं एकत्रित थया छे तेमना मोढ़ा पर मास्क पण नथी देखाई रह्या स्वाभाविक छे के जे प्रकारे दृश्य सामे आवी रह्या छे तेमां सोशियल डिस्टन्स पण क्यांय नथी एटले के कोरोना की कोईपण जातनी गाइडलाइन्स अहीं फॉलो करवामां नथी आवी एटले सेनेटाइजेशन विषय तो विचारी पण न शकाय त्यारे आ प्रकारे अहीं मनोरंजन माटे डायरो आयोजित करवामां आव्यो अने ते छतां पण पोलीस आ डायराने बंद करावा पहोंची नहीं सवाल ए थई रह्यो छे के शुं पोलीस ने आगे जाण नहोती के पछी जाणीबूझीने आ घटना ने अनदेखी करी देवामां आवी कारण के जे प्रकारे मोटी संख्या में कोई गेम पण के कोई खेल पण रमता होय युवानो तो त्यां जईने पण पोलीस रात्रे तेओने अटकावती होय छे अने कहती होय छे के आटली मोटी संख्या में અહીં એકત્રિત થવું તેની પરવાનગી નથી તો પછી અહીં આટલી મોટી સંખ્યામાં એક ડાયરો આયોજિત કરી નાખવામાં આવ્યો તે છતાં પણ પોલીસના કાને આ વાત પહોંચી નહીં કે પછી પોલીસે જાણી જોઈને આ ડાયરો થવા દીધો કારણ કે કહેવાઈ રહ્યું છે તે પ્રમાણે ભાજપના નેતાઓની આ ડાયરામાં વાહવાહી કરવામાં આવી સવાલ એ છે કે એક માસ્ક ન પહેર્યું હોય ત્યારે 1000 રૂપિયાનો દંડ ઉઘરાવતા ન ખચકાતી પોલીસ આ પ્રકારે हजारों की संख्या में अँ लोग एकत्र थे कोरोना की गाइडलाइन्स पर न जड़वा छता केम कोई पगला ले न आया अं सवाल ये कि जे प्रकार बेफाम बनी कलाकारों आ प्रकार कार्यक्रम में आमंत्रित कर स्वेच्छाए कार्यक्रम ने आमंत्रण स्वीकार कर अं पहुंची जता हो नहीं विचारता हो के जो अमरा गया बाद मोटी संख्या में भीड़ एक थे तो पाचड़ कौन जवाबदार आ अंगे वधु वात करवा माटे कांग्रेस तरफ थी नेता भीखाभाई अमारी साथे जोड़ाई रह्या छे तेमनी साथे वात करीशुं भीखाभाई आ दृश्य जे अमे अत्यारे न्यूज 18 गुजराती नी स्क्रीन पर बतावी रह्या छीए तेमां कोरोना गाइडलाइन्स नो छड़े चौक भंग करवामां आव्यो छे अने साथे ज सवालो थई रह्या छे कि भाजपनी वाहवाही माटे करवामां आवेलो आ कार्यक्रम हतो अने कदाच एटला माटे ज पोलीसे आ कार्यक्रम लईने आ खाड़ा कान कर्या शुं कहेशो 100% સાચી વાત છે અને મારી દ્રષ્ટિએ વિડીયો જોઈ
વિડિયો છે એ તો પ્રૂફ છે, પોલીસ ખાતા નાથી વધારે પ્રૂફ શું જોતું હોય. અને ભાજપ જ હંમેશા આવા ફંક્શન કરી અને કોરોના ને નોતરો આપે છે. અમારે ટીકર ગામ છે, ટીકર ગામ માં અત્યારે જે કોરોના ને કેટલા બધા કેસ થશે તો ઓટોમેટિક સ્વયંભૂ ગામડામાં કોરોના ઘરી ગયો છે, ત્યારે આવા ગામડામાં પ્રોગ્રામ થાય એ મારી દ્રષ્ટિએ હિતાવહ નથી. અને આને અમે કાયદેસરના પગલા ભરવા જોઈએ. અને જે આમ આદમી ને 1000 રૂપિયા દંડ વસૂલ કરે છે અને આ લોકોને છોડી દે છે, મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. બિલકુલ ભીખાભાઈ, આ બાબતે હજી સુધી ભાજપ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી અને પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ, તો આપને શું લાગે છે કે આ ઘટનાને હવે આ જ પ્રકારે અનદેખી કરી દેવામાં આવશે કે પછી હવે આ ઘટનાની ગંભીરતાને જોતા કોઈ કાર્યવાહી કરાશે? આ તો અંધેરી નગરી ને ગંડુ રાજા છે, આમાં કોઈ સાંભળે એમ નથી. આ અત્યારે તો દિનદાડે સરકાર લૂંટવાનો ધંધો કરે છે, કોરોના નામે મોટું ફંડ ને પૈસા ઉભા કરવાના ધંધા કરે છે અને આમ આદમી ને લૂંટે છે, એવું છે બેન. જી ખૂબ ખૂબ આભાર ભીખાભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. તો કોંગ્રેસ સ્વાભાવિક છે કે આ મુદ્દે વિરોધ ઉઠાવે, પરંતુ વિરોધ ઉઠાવ્યા બાદ પણ ખરેખર તેને લઈને કોઈ કાર્યવાહી થશે કે નહીં તે એક મોટો સવાલ છે.